नमस्कार विद्यार्थी मित्रों, आज आपने धोरण 7 માં વિષય વિજ્ઞાન પાઠ નંબર 12 વનસ્પતિમાં પ્રજનન આ મિત્રો આગળ વધવાનો પ્રયાસ કરીએ. મિત્રો, ગયા ભાગની અંદર આપણે જોઈ ગયા કે પ્રજનન એટલે શું, પ્રજનનના પ્રકારો શું છે, કયા કયા પ્રકારો છે મિત્રો યાદ કરો, તો એક લિંગી પ્રજનન અને અલિંગી પ્રજનન. મિત્રો, એમાં લિંગી પ્રજનન અને અલિંગી પ્રજનનની વ્યાખ્યા સાથે આપણે સમજીએ. એની સાથે સાથે મિત્રો વાનસ્પતિક પ્રજનન પણ જોયું હતું. ફરી એકવાર યાદ કરી લઈએ કે વાનસ્પતિક પ્રજનન કોને કહેવાય છે. તો મિત્રો, એવું પ્રજનન વનસ્પતિમાં એવું પ્રજનન કે જે વનસ્પતિના ભાગો દ્વારા થાય. કયા કયા ભાગો? તો કે વનસ્પતિના મૂળ, એનું પ્રકાંડ, એના પર્ણ તથા મિત્રો કલિકામાંથી, શેમાંથી? કલિકામાંથી. મૂળમાંથી નવ વનસ્પતિ ઉત્પન્ન થાય, ક્યાં તો પછી પ્રકાંડમાંથી નવ વનસ્પતિ ઉત્પન્ન થાય, ક્યાં તો પછી પર્ણ દ્વારા નવ છોડ ઉત્પન્ન થાય, ક્યાં તો પછી કલિકા દ્વારા નવો છોડ ઉત્પન્ન થાય. અહીં ક્યાંય મિત્રો બીજની વાત કરી નથી. તો કે આવા પ્રજનનને વનસ્પતિ પ્રજનન કહે છે. જ્યારે મિત્રો અલિંગી પ્રજનન પણ કહી શકાય. શા માટે? કારણ કે અંદર બીજની જરૂર નથી, રાઈટ? ચલો આગળ જોઈએ. જો તમારી પુસ્તકમાં પાઠ નંબર 133 ને 134 પર આપેલી છે પ્રવૃત્તિ 12.1. શા માટેની પ્રવૃત્તિ છે મિત્રો? તો અહીંયા જોઈએ કે વાનસ્પતિ પ્રજનન છે. પહેલું લઈએ મિત્રો, પ્રકાંડ દ્વારા કેવી રીતે થાય છે એ સમજીએ. વાનસ્પતિક પ્રજનન પ્રકાંડ દ્વારા કેવી રીતે થાય છે એ સમજીએ. એ સમજતા પહેલાં એક વસ્તુની સમજણ લઈએ કે પ્રકાંડ એટલે શું. મિત્રો, ઝાડની વાત કરીએ તો ઝાડને થડ હોય છે. એ થડ કેટલું જાડું હોય છે એ ઝાડનું પ્રકાંડ. નાના છોડની વાત કરીએ તો એની ડાળીઓ હોય છે, નીચે એનું થડ હોય છે. મિત્રો, એ થડ જે છે ને ઝાડમાં જાડું હોય, જ્યારે છોડની અંદર પાતળું હોય તે મિત્રો પ્રકાંડ છે. અને એ પ્રકાંડમાંથી નવો છોડ કેવી રીતે ઉત્પન્ન થાય છે એ આપણે સમજવાનું છે. એ સમજવા માટે તમે કોઈ પણ છોડની એક ડાળી લેશો તો ચાલશે. અહીંયા આપણે મિત્રો ગુલાબની એક ડાળી લઈએ છીએ. ગુલાબના છોડની એક ડાળી લઈએ છીએ તો સાધન સામગ્રી શું જોઈશે મિત્રો? કે ગુલાબના છોડની ડાળી. મિત્રો, અહીંયા આપણે ગુલાબના છોડની ડાળી લીધી છે. તમે કોઈ પણ છોડની ડાળી લઈ શકો છો, કોઈ પણ બે એની પણ ડાળી લઈ શકો છો. તો મિત્રો, અહીંયા તમે જોઈ શકો છો ગુલાબની છોડની ડાળી દોરેલી છે. મિત્રો, જેમાં આ રીતના ભાગ પડતા હશે ને ડાળી, એ ભાગને કહેવાય છે મિત્રો ગાંઠ. તમે જો અહીંયા આ ભાગ છે એટલે અહીંથી શું થવાનું, એક નવી ડાળી ઉત્પન્ન થશે. ત્યાં આવા ભાગમાંથી બીજી નવી ડાળી આ બાજુ ઉત્પન્ન થશે. તો એવા ભાગને મિત્રો ગાંઠ કહેવાય છે. શું કહેવાય છે? ગાંઠ. તો હવે ગાંઠના ભાગેથી આપણે ડાળીને તોડી દઈએ તો ધારો કે અહીંયાથી તોડી દીધી હોય તો આટલો ભાગ વધશે. તે આટલા ભાગને મિત્રો એની કલમ કહેવાય. તમે કલમ જાણો છો, કલમ કોને કહેવાય? તો ડાળીને વચ્ચેથી ગાંઠમાંથી તોડી દો અને લાકડી જેવી તમને વસ્તુ મળે એને આપણે કલમ કહીએ છીએ. તો આ કલમનો ઉપયોગ આપણે કરવાનો છે. તો પદ્ધતિસર આપણે આ પ્રવૃત્તિ કરીએ તો પહેલો પોઈન્ટ આપણે શું લઈએ છીએ કે ગુલાબની ડાળી લઈએ. એ ડાળીને ગાંઠમાંથી મિત્રો તોડી દો. બીજો પોઈન્ટ, એ ટુકડાને જે ગાંઠથી એને કાપશો એ ટુકડાને શું કહેવાશે? કલમ કહેવાશે. મિત્રો, એ જે કલમ તમને મળી, બીજો પોઈન્ટ, એ કલમને તમે જમીનમાં દાંડી દો. જે રીતે છોડ ઉગાડવાનો હોય તમે છોડના બીજ કેવી રીતે દાંડો છો એ રીતે મિત્રો આ કલમને જમીનમાં દાંડી દો. મિત્રો, પછી એને સાચવણી કરવી પડે, એને રોજ પાણી આપવું પડે, એને સૂર્યનો તડકો પણ આપવો પડે, બરાબર? તો એને સાચવણી કર્યા પછી એના તમે દિવસ નોંધો. શું કહે છે? જો તેને રોજ પાણી આપો અને રોજ તેની વૃદ્ધિ નોંધો કે કેટલી વૃદ્ધિ થાય છે. અને તમે જમીનમાં ગાંઠશો એ પછી એની એમાંથી કેટલી વૃદ્ધિ થાય છે, કેટલી મોટી થાય છે એ કલમ તમારે જોવાની છે. મિત્રો, ચોથો મુદ્દો, હવે એક કલમે મૂળ જે છે એને બહાર આવતા કેટલી
અડધી દાંડો તો ચાલે, નીચે તમને પાણી મળે ને ઉપરથી ઉગે મોટી થાય તમારે જોવાનું છે એટલા માટે. તો મિત્રો હવે જે જગ્યા ઉપરથી પાંદડા ઉગવાની શરૂઆત થાય છે ને, જેમ કે એની વાત કરીએ તો અહીં આ જગ્યા ઉપરથી પાંદડા ઉગવાની શરૂઆત થાય તો એ જગ્યાને મિત્રો અક્ષકલિકા કહેવાય છે. શું કહેવાય છે? કક્ષકલિકા. એના વિશે આપણે પાછળ જોઈએ, એ પહેલાં આનું અવલોકન જોઈ લઈએ. મિત્રો આ પ્રયોગ કર્યા પછી તમને અવલોકન શું મળશે? શું એમાંથી નવા છોડની વૃદ્ધિ થાય છે? તમે કહેશો હા, કે એ જે પ્રકાંડ હતો મેં જમીનમાં ડાંટ્યો હતો થોડા દિવસો પછી એમાંથી નવા છોડની ઉત્પત્તિ થાય છે. કલમ રોપવાથી તેમાંથી વૃદ્ધિ થઈ નવો છોડ ઉત્પન્ન થાય છે. તો નિર્ણય શું મળ્યો મિત્રો? તમે જે કલમ ડાંટી હતી, કલમ શું છે? તો કે વનસ્પતિનું પ્રકાંડ છે, બરાબર. એ થડ ભલે પાતળું હોય પણ એ પ્રકાંડ છે. તો મિત્રો એ પ્રકાંડ દ્વારા વાનસ્પતિક પ્રજનન થઈ નવા છોડની ઉત્પત્તિ થાય. આપણે આવતા